ધોરણ બાર વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર બીજું વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આર્થિક વિકાસના નિર્દેશકોની અંદર બીજો નિર્દેશક એટલે કે આપણો આજનો પ્રશ્ન સાત આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દરની ચર્ચા કરીશું મિત્રો આ નિર્દેશક અનુસાર એટલે કે માથાદીઠ આવકના વૃદ્ધિ દરના નિર્દેશક અનુસાર દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય શું કીધું છે અહીંયા આપણે સાથે ટૂંકોર પ્રશ્ન પણ લઈએ કે માથાદીઠ આવકના વૃદ્ધિ દરના નિર્દેશક અનુસાર રાષ્ટ્રીય આર્થિક વિકાસ કોને કહેવાય છે તો દેશની માથાદીઠ આવક એ આવકની અંદર લાંબા સમયગાળા સુધી ટૂંકા ગાળા માટે નહીં પરંતુ લાંબા સમયગાળા સુધી સતત વધારો થતો રહે તો દેશનો આર્થિક વિકાસ એટલે કે દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય ત્યારબાદ દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ મળે છે એટલે કે તે માથાદીઠ આવક એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણને પરીક્ષામાં ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછાય છે કે માથાદીઠ આવક એટલે શું તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે સરેરાશ આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહેવાય છે આપણે એને સૂત્રના સ્વરૂપમાં પણ લખી શકીએ કે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક એટલે કે આપણો માથાદીઠ આવક એટલે શું એક ટૂંકો પ્રશ્ન પણ છે સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતોએ પણ આ નિર્દેશકની હિમાયત કરી છે સાથે બીજો ટૂંકો પ્રશ્ન કે કોણે માથાદીઠ આવકના વૃદ્ધિ દરના નિર્દેશકની હિમાયત કરી છે તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતોએ માથાદીઠ આવકના નિર્દેશકની હિમાયત કરી છે કેમ એટલે કે કારણ કે આ નિર્દેશકમાં દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે જોયો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનો નિર્દેશક તો તેની અંદર દેશની રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લેવામાં આવે છે પરંતુ અહીંયા માથાદીઠ આવકના નિર્દેશકની અંદર દેશની વસ્તીને એટલે કે દેશની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે તેથી આ નિર્દેશક રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં કેવો છે ચડિયાતો છે મોખરે છે ઊંચો છે આગળ જોઈએ તો માથાદીઠ માથાદીઠ આવક વધારે હોય અને તેના વધારાનો દર પણ ઊંચો હોય તો વિકાસનો દર ઊંચો કહેવાય વિદ્યાર્થી મિત્રો આ ચારેય પોઈન્ટ યાદ રાખજો દરેક નિર્દેશકમાં કેમ કે માથાડીઠ આ ત્યારબાદ જોઈએ કે માથાડીઠ આવક આવક વધવાનો દર નીચો હોય તો વિકાસનો દર પણ નીચો કહેવાય શું કીધું છે અહીંયા ટૂંકા પ્રશ્ન તરીકે વિકાસનો દર નીચો ક્યારે કહેવાય તો માથા દીઠ આવક વધવાનો દર કેવો હોય નીચો હોય તો વિકાસનો દર નીચો કહેવાય માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો સ્થગિતતાની સ્થિતિ અથવા સ્થિર અવસ્થા છે તેમ કહેવાય શું કીધું છે કે દીઠ આવક જ્યારે વધતી ન હોય ત્યારે કેવી સ્થિતિ છે સ્થગિતતાની સ્થિતિ સ્થિર છે એટલે કે સ્થિર અવસ્થા છે તેમ કહી શકાય ત્યારબાદ માથાદીઠ આવકમાં ઘટાડો થતો હોય તો વિકાસની સ્થિતિ એટલે કે પીછેહટની સ્થિતિ છે તેમ કહેવાય અહીંયા આપણે ટૂંકા પ્રશ્ન તરીકે જોઈએ તો માથાદીઠ આવકમાં થતો ઘટાડો શું સૂચવે છે તો માથાદીઠ આવકમાં થતો ઘટાડો એ વિકાસની પીછેહટની સ્થિતિ સૂચવે છે જોઈએ આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણમાં સુધારો કરી માનવ વિકાસ વધારવાનો છે શું કીધું છે આર્થિક વિકાસનો અંતિમ હેતુ જણાવો એવો ટૂંકો પ્રશ્ન પૂછાય તો આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણમાં સુધારો કરી માનવ વિકાસ વધારવાનો છે વિદ્યાર્થી મિત્રો જીવન ધોરણ એટલે જીવન ધોરણ એટલે કે આપણે જોઈએ તો દેશના લોકોને પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પાણી વીજળી ગટર મકાન વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર તેમજ યોગ્ય કેલેરી શક્તિવાળો ખોરાક અને આરોગ્ય આ સમગ્ર બાબતો મળવાપાત્ર સરવાળાને ધોરણ કહી શકાય આપણને અહીંયા જીવન ધોરણ એટલે શું એવો પણ ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે ત્યારે આ વસ્તુ યાદ રાખવી કે દેશના લોકોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પાણી છે વીજળી છે ગટર મકાન વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર યોગ્ય કેલેરીયુક્ત શક્તિવાળો ખોરાક આરોગ્ય દરેક બરાબર આ સમગ્ર બાબતો જે મળવાપાત્ર છે તેનો સરવાળો એટલે જીવન ધોરણ એટલે કે આર્થિક વિકાસનો અંતિમ હેતુ શું છે જીવન ધોરણમાં સુધારો કરી માનવ વિકાસમાં વધારો કરવાનો છે હવે જીવન ધોરણમાં સુધારો થશે તો આપમેળે માનવીનો વિકાસ થશે અને તેથી તેના માટે માથાદીઠ આવકમાં વધારો એ એનું એક ઉત્તમ નિર્દેશક છે તેથી કહી શકાય કે માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતો વધારો થતો વધારાનો સૌથી સારો નિર્દેશક છે કેમ કે માથાદીઠ આવકની અંદર વધારો થશે તો વ્યક્તિના જીવન ધોરણની અંદર સુધારો થશે એટલા માટે શું કીધું છે કે માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતો વધારાનો સૌથી અગત્યનું નિર્દેશક છે ત્યારબાદ જોઈએ તો માથાદીઠ આવકમાં વધારો એટલે વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો કે માથાદીઠ આવકની અંદર વધારો થશે એટલે વ્યક્તિની આવકમાં વધારો થશે અને જેના કારણે એ ભૌતિક સુખાકારી જે આપણે જોઈ શકીએ ખર્ચી શકીએ વાપરી શકીએ એવી દરેક વસ્તુ ભૌતિક સુખાકારીમાં પણ વધારો થશે આ વિકાસનો સાચો માપદંડ છે ત્યારબાદ જોઈએ તો અન્ય દેશોમાં એટલે કે કોષ્ટકમાં જે રજૂઆત કરી છે કે જોઈએ અહીંયા દેશ આપ્યા છે ત્યારબાદ દેશની અંદર માથાદીથ રાષ્ટ્રીય આવક ડોલરમાં આપી છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અને આ સર્વે બે હજાર ચૌદના આંકડા મુજબ સમ ખરીદ શક્તિના માપદંડ અનુસાર છે અને ત્યારબાદ ત્રીજા કોષ્ટકની અંદર વૃદ્ધિ દર અને એ પણ કેમાં આપ્યો છે ટકામાં આપ્યો છે જોઈએ તો નોર્વે નોર્વેનો માથાદીઠ આવક કેટલી છે ચોસઠ હજાર બાણું જ્યારે વૃદ્ધિ દર એક પોઈન્ટ એક ટકા અમેરિકામાં બાવન હજાર સુડતાલીસ જ્યારે તેનો વૃદ્ધિ દર એક પોઈન્ટ છ ટકા ચીનમાં બાર હજાર પાંચસો ને સુડતાલીસ જ્યારે તેનો વૃદ્ધિ દર છે છ પોઈન્ટ સાત ટકા અને શ્રીલંકામાં જોઈએ તો સત્તાણું સોરી નવ હજાર સાતસો ઓગણ એંસી જ્યારે એનો વૃદ્ધિ દર છે ત્રણ પોઈન્ટ પાંચ ટકા વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પરીક્ષાની અંદર આપણને એમ સીક્યુમાં કે ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે એટલા માટે આપણે ભારતમાં માથાડી રાષ્ટ્રીય આવક સોરી માથાદીઠ જોઈએ ડોલરમાં તો પાંચ હજાર ચારસો ને સત્તાણું જ્યારે એનો વૃદ્ધિ દર છે છ પોઈન્ટ ઝીરો પાકિસ્તાનમાં ચાર હજાર આઠસો ને છાસઠ જ્યારે એનો વૃદ્ધિ દર છે બે પોઈન્ટ છ ટકા હવે આ કોષ્ટક અનુસાર આપણે વાત કરીએ તો ભારતની માથાદીઠ આવક શું કીધું છે કે ભારતની માથાદીઠ આવક છે તે બે હજાર ચૌદના સમ ખરીદ શક્તિના માપદંડ અનુસાર હવે સમ ખરીદ શક્તિ એટલે કે દેશમાં સ્થાનિક બજારમાં એક સમાન વસ્તુઓ માટે બે દેશના ચલણના મૂલ્યની ખરીદ શક્તિની સમાનતા એટલે એના માપદંડ અનુસાર પાંચ હજાર ચારસો સત્તાણું અમેરિકન ડોલર છે જે નોર્વે અમેરિકા ચીન શ્રીલંકા કરતી કરતાં ઘણી બધી કેવી છે ઓછી છે નોર્વે કરતાં ભારતની માથાદીઠ આવક અગિયારથી બાર ગણી ઓછી છે હવે સૌથી વધારે માથાદીઠ આવક કોની છે બે હજાર ચૌ સોરી બે હજાર ચૌદના સમ ખરીદ શક્તિના માપદંડ અનુસાર નોર્વેની અને કેટલી છે તો એ પણ આપણે આંકડો કે એમ સીક્યુ પૂછાઈ શકે તેમ છતાં ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર વધુ ઊંચો હોવાથી તે ઝડપથી વિકાસ કરે છે તેમ કહેવાય હવે આ આપણે જોયું ત્યારબાદ માથાદીઠ આવકની પણ કેટલીક મર્યાદાઓ છે જે આપણે જોઈએ અને વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પણ આપણે માથાદીઠ આવકની મર્યાદાઓ તેમજ મર્યાદાના પોઇન્ટો પણ યાદ રાખવાના છે જોઈએ તો પહેલી મર્યાદા છે અંદાજોનો ઉપયોગ એટલે કે દેશની રાષ્ટ્રીય આવકની જેમ દેશની વસ્તી સોરી દેશની વસ્તી દર વર્ષે ગણવામાં આવતી નથી હવે આપણને ખબર જ છે કે દેશની વસ્તીની ગણતરી કેટલા વર્ષે થાય છે દર દર વર્ષે દસ વર્ષે ગણવામાં આવે છે અહીંયા ટૂંકો પ્રશ્ન પણ છે કે દેશમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે તો દેશમાં વસ્તી ગણતરી દર દસ વર્ષે થાય છે તેથી બાકીના વર્ષમાં વસ્તીના આંકડાઓના અંદાજો પરથી આપણે ગણવામાં આવે છે જેના કારણે આપણને સાચી માથાડીઠ આવક મળતી નથી એટલે કે આપણ માથાદીઠ આવકની એક મર્યાદા બને છે ત્યારબાદ બીજી મર્યાદા છે કે ગણતરી કરવામાં મુશ્કેલી અથવા ગણવામાં મુશ્કેલી તો માથાદીઠ આવકને ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની મુશ્કેલીને કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી સાચું વલણ આપણને પ્રાપ્ત થઈ શકતું નથી અહીંયા આપણને બીજો પણ ટૂંકો પ્રશ્ન પૂછાયો છે કે શા કારણે સાચી માથા દીઠ આવક જાણી શકાતી નથી તો ગણવાની મુશ્કેલી જેમ કે માથા દીઠ આવકને ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની મુશ્કેલીના કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી ત્યારબાદ ત્રીજી મર્યાદા જોઈએ તો માત્ર સરેરાશ જ દર્શાવે છે માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે એટલે કે દેશની માથાદીઠ આવક વધવાની સાથે સમાન વહેંચણી થઈ શક થઈ હોય તો વિકાસ થયો છે તેમ કહેવાય પણ દેશની માથાદીઠ આવક વધે પરંતુ આવકની અસમાન વેચણી અસમાન વેચણી થઈ હોય તો વિકાસ થયો નથી તેમ કહેવાય આમ આ નિર્દેશક પણ ખામી ભરેલો કહી શકાય એટલે કે માત્ર સરેરાશ જ દર્શાવે છે એના કારણે બરાબર એટલે કે આ પણ એની એક મર્યાદા છે ત્યારબાદ જોઈએ તો સરેરા સર સોરી સરખામણી કરવાની મુશ્કેલી જે આપણે આગળ પણ જોઈ હતી કે દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં હોય છે તેથી તેને અમેરિકન ડોલરમાં ફેરવ્યા બાદ સરખામણી કરી શકાય કે કયા દેશમાં આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો છે બરાબર એટલે કે દુનિયાના દેશોની માથાદીઠ આવક એ છે જે તે દેશના ચલણમાં હોય છે દરેક દેશની ચલણ અલગ અલગ હોય છે તેથી તેને અમેરિકન ડોલરમાં ફેરવવી પડે છે અને ત્યારબાદ સરખામણી કરી શકાય છે એટલે કે કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો દુનિયાના દેશો દ્વારા હોડીયામણ ઉપર મૂકેલા અંકુશોને લીધે વિનિમય દર જાણી શકાતો નથી અને સરખામણી પણ કરી શકાતી નથી ત્યારબાદ પાંચમો પોઈન્ટ આવે છે એટલે કે પાંચમી મર્યાદા આવે છે કે વાસ્તવમાં સરેરાશ આવકની સરેરાશ આવકથી ઓછી કે વધુ આવક એટલે કે માથાડીઠ આવક એ દેશના દરેક નાગરિકોની સાચી આવક હોતી નથી આ નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે એટલે કે ખાલી નિર્દેશ જ કરે છે તેના કરતાં વધુ શું કરે છે તે છુપાવે છે ગુપ્તતા રાખે છે એટલે આ પણ તેની એક મર્યાદા છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આપણને માથાદીઠ આવકની ખાલી મર્યાદાઓ પણ ત્રણ માર્ક્સની અંદર જે સમજૂતી આરે પૂછાય અને ખાલી એના પોઈન્ટ પણ પૂછાઈ શકે બે માર્ક્સના પ્રશ્નની અંદર અને ક્યારેક લોંગ પ્રશ્ન તરીકે પણ આપણને આજે આપણે જોયો તે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાડી ઠાવકનો વૃદ્ધિ દર પ્રશ્ન પણ પૂછાઈ શકે અસ્તુ